साउथ गुजरात यूनिवर्सिटी में एबीवीपी ने किया धरना प्रदर्शन। एबीवीपी ने विभिन्न मुद्दों पर विरोध प्रदर्शन किया। विश्वविद्यालय के अनुसार शुल्क वृद्धि का उल्टा लेने में आए। प्रतिपूर्ति का शुल्क जो 500 है उसे घटाकर 250 किया जाए। समर्थन में ट्रेनर रखने की मांग की जा रही है। विश्वविद्यालय के भीतर एक नया छात्रावास का निर्माण किया जाना चाहिए। सभी परीक्षाओं के परिणाम 30 दिनों के भीतर घोषित किए जाने चाहिए। एटीकेटी फॉर्म ऑनलाइन और ऑफलाइन दोनों तरीके से लिया जा सकता है। सभी विश्वविद्यालय पेपर अंग्रेजी और गुजराती भाषा में प्रकाशित होने चाहिए। सभी छात्रों को यूनिवर्सिटी आई कार्ड जारी किया जाए। અમારી આટલી રજૂઆત છે 5% ફીઝનો વધારાના નિર્ણયને લઈને, કારણ કે 5% ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે। અમારી યુનિવર્સિટી એ ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટી છે, જેમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જો યુનિવર્સિટીએ 5% ફીઝ વધારી દીધી છે, બટ યુનિવર્સિટીમાં 5% ફીઝ પ્રમાણે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। સ્પોર્ટ્સની સુવિધાઓ છે, એકેડેમિક રીતે છે, કોઈ બી રીતે એ સુવિધા પર ફીઝના હિસાબે ધ્યાન આપવામાં આવતું નથી। ઉપરથી 5% ફીઝમાં વધારો કરવામાં આવ્યો, જ્યારે કે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓના મા બાપ માટે, પેરેન્ટ્સ માટે આ વસ્તુ ખૂબ જ મોટી છે, કારણ કે હમણાં સુધી પણ ઓલરેડી જે ફીઝ હતી એ ભરવી એ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી હતી, અને એમાં પણ હવે 5% ફીઝમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે યોગ્ય નથી।